હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને હવે ગુજરાતીઓમાં તહેવારોની મોસમ આવી રહી છે ત્યારે મોંઘવારીએ માંઝા મૂકી છે. સિંગતેલના ભાવ, શાકભાજીના ભાવ, ફળોના ભાવ અને સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. રક્ષાબંધન, સાતમ આઠમ અને જન્માષ્ટમીના તહેવારોમાં શાકભાજી, ફળો અને સિંગતેલના ભાવમાં વધારો ઝીંકાતા ગૃહિણીઓના ઘરનું બજેટ ખોરવાઈ ગયું છે. તમામ વસ્તુઓ અત્યારે હાલ ભાવ વધારો જોવા મળી રહ્યો છે. સિંગતેલ હોય, શાકભાજી હોય, સોનું હોય, ફળો હોય, તમામ જીવન જરૂરિયાતની જે વસ્તુઓ હોય છે તેમાં અત્યારે હાલ ભાવ વધારો નોંધાઈ રહ્યો છે, જેને લઈને ગૃહિણીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. શાકભાજીના ભાવમાં ભડકો નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદને કારણે ભાવ વધી રહ્યા છે. હોલસેલ માર્કેટમાં શાકભાજીના ભાવમાં વધારો થયો છે. શાકભાજીના ભાવમાં વધારો થયો છે કારણ કે દક્ષિણ ગુજરાતમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે, દક્ષિણ ગુજરાતમાં અનરાધાર વરસાદને કારણે દક્ષિણ ગુજરાતથી આવતું જે શાકભાજી હોય છે તે પહોંચી નથી શકતું, તેના કારણે શાકભાજીના ભાવમાં વધારો નોંધાયો છે. આગામી સમયમાં તહેવારો આવી રહ્યા છે અને એક તરફ જે રીતે અનરાધાર વરસાદ દક્ષિણ ગુજરાતમાં વરસી રહ્યો છે તેના કારણે દક્ષિણ ગુજરાતથી આવતા શાકભાજી પહોંચી નથી શકતા અને શાકભાજીમાં ઘટ પડતા હવે શાકભાજીના ભાવમાં વધારો ઝીંકાયો છે. શાકભાજીના ભાવમાં જે ભડકો થયો છે, હોલસેલ માર્કેટમાં શાકભાજીના ભાવમાં મોટી માત્રામાં વધારો ઝીંકવામાં આવ્યો છે. વડોદરાથી જોડાઈ ગયા છે સંવાદદાતા ફરીદ ખાન અને સાથે જ રાજકોટથી જોડાઈ ગયા છે સંવાદદાતા હરીન માત્રાવાડિયા. સૌથી પહેલા જઈશું બરોડા કે જ્યાંથી જોડાયા છે અમારા સંવાદદાતા ફરીદ ખાન. ફરીદ, આપને પૂછવા માંગીશું વડોદરાના લોકો શું કહી રહ્યા છે, જે રીતે ભાવ વધારો નોંધાઈ રહ્યો છે, મોટાભાગની વસ્તુઓમાં અત્યારે હાલ ભાવમાં ભડકો થઈ ગયો છે. હા ચોક્કસ પ્રિયંકા, આપણે વડોદરાની વાત કરીએ તો વડોદરાના જે શાકભાજી માર્કેટ જે છે, જથ્થાબંધ અને રિટેલ બંનેમાં ભાવ જે છે તે આસમાન ઉપર છે. વડોદરામાં જે રીતે વિશ્વામિત્રીમાં પૂરની સ્થિતિ હતી અને સાથે આસપાસથી પ્રિયંકા જે રીતે શાકભાજીની આવક થવી જોઈએ એ આવક જે છે તે ઘટી ગઈ છે અને જે રાજ્ય મહારાષ્ટ્રમાંથી પણ જે શાકભાજી આવવી જોઈએ તેમાં પણ ટ્રાન્સપોર્ટેશનમાં મુશ્કેલીઓના કારણે જે શાકભાજીની આવક અહીંયા ઓછી થવાથી તમામના શાકભાજીના ભાવ જે છે એ 50-60% જે છે એ વધ્યા છે અને લોકોના જે ગૃહિણીઓ ખાસ કરીને જે છે તેમના બજેટ જે છે તેમાં અસર થઈ છે. આપણે અહીંયા આગળ વડોદરામાં જે શાકભાજી લેવા જે લોકો આવ્યા છે, જે ગ્રાહકો છે, તેમની સાથે વાત કરીશું. કાકા, તમે દરરોજ અહીં શાકભાજી લેવા આવો છો, શાકભાજીના ભાવ આસમાન પર છે, શું મોંઘું લાગ્યું તમને? અત્યારે તો બધી વસ્તુ આમાં લગભગ મોંઘી જ લાગે છે. સામાન્ય માણસની પરિસ્થિતિ એવી નથી કે જે ખરેખર અહીંયા માર્કેટમાંથી સારી વસ્તુ ખરીદી શકે ઓછા ભાવની. કોઈ પણ વસ્તુ અત્યારે સામાન્ય માણસને જે જરૂરિયાતની વસ્તુ છે અત્યારે એકે વસ્તુ સસ્તી આમાં દેખાતી જ નથી. સસ્તી કોઈ વસ્તુ દેખાતી નથી. અમે અહીંયા જે ગૃહિણી જે તેમની સાથે વાત કરીશું. બેન, તમે અહીંયા આગળ ડુંગળી બટાકા ખરીદી રહ્યા છો, પહેલાં તમે દરરોજ ખરીદવા આવો, શું ભાવમાં શું ફરક ને તમને શું અસર થઈ તમારા બજેટ પર? અમારા બજેટ પર સર કશી આમ બહુ જોઈએ એવી હજુ એ નથી થઈ છે. ભાવ રિઝનેબલ છે, જે લોકો બહારથી જ લે છે ને એમને ખબર છે કે બહાર વધારે મોંઘું મળે છે, અહીંયા લેવા આવે તો સસ્તું પડે છે. બેન, તમે શું કહેશો? તમે પણ શાકભાજી રેગ્યુલર લેવા આવો છો, તમને કેટલું મોંઘું લાગ્યું અત્યારે? તો મોંઘું તો લાગે જ ને. શું મોંઘું શું લાગ્યું? બધું શાક મોંઘું લાગે અમને તો. તમે પણ રેગ્યુલર એમની સાથે આવતા હોય છે શાકભાજી લેવા માટે? તમે આવો છો રેગ્યુલર શાકભાજી લેવા? હવે અત્યારે કેવું છે કે વરસાદ એટલો બધો પડી રહ્યો છે, ભલે ખેડૂતોને પણ નુકસાન થયું છે, પણ આમાં કેવું છે કે અમુક વસ્તુ સસ્તું થાય તો વધારે સારું. મોંઘું શું લાગ્યું તમને વડોદરામાં? માંડીને ફુલાવર, કોબી, જે પણ બધું મોંઘું જ છે. તમે તમે ખાસ કરીને શાકભાજીનું બજેટ છે તમારા હાથમાં આપતા હશે તો તમે હવે શાકભાજી લેવા આવો તો કઈ એમાં જે કોલ એમાં ક્વોન્ટિટીમાં કંઈક ઓછું કર્યું તમે કે ભાઈ મોંઘું છે તો ઓછું લઈ જવું? તમને મોંઘું શું લાગ્યું ગૃહિણી? ટામેટા 100 રૂપિયા કેવું થઈ ગયા તે મોંઘું લાગ્યું. પછી ફુલાવર છે, બટાકા તો ચાલી જાય હવે પણ
લાગે અમુક અમુક શાકભાજી. ચોક્કસ પ્રિયંકા, વડોદરાના જે જથ્થાબંધ અને રિટેલ આ બંને અમે લોકો અત્યારે ખંડેરાવ માર્કેટમાં છે અને ચોક્કસ જે રીતે ભાવ જે છે 50-60% તમામ જે ભાવ છે, ભીંડી છે, ફ્લાવર છે સહિતના જે ભાવો શાકભાજીના તેમાં વધારો જોવા મળી રહ્યો છે અને જે ગૃહિણીઓ જે છે તેમને આકરું લાગી રહ્યું છે શાકભાજી ખરીદતા. જી પ્રિયંકા. ફરીદ હરીન પણ જોડાયા છે રાજકોટથી આપણી સાથે, તેમની પાસેથી જાણીશું કે રાજકોટમાં અત્યારે હાલ લોકો શું કહી રહ્યા છે. હરીન, રાજકોટના લોકો શું કહી રહ્યા છે? એક તરફ સામે તહેવારો આવી રહ્યા છે ત્યારે બીજી તરફ શાક હોય કે ફળફળાદી હોય બધા જ ભાવમાં અત્યારે હાલ મોંઘવારી ઝીંકાઈ રહી છે, શું કહી રહ્યા છે રાજકોટના લોકો? ચોક્કસ, પહેલાં તો આપણે માર્કેટના દ્રશ્યો બતાવવા માંગીશ કે રાજકોટની જુબેલી માર્કેટમાં અત્યારે છું ને હોલસેલ હોય કે રિટેલ તમામ માર્કેટ છે ત્યાં ઘરાકી છે, ફૂલ મંદી જોવા મળી રહી છે કેમ કે ભાવ વધારો છે, લોકોને નડી રહ્યો છે, વેપારીઓને પણ નડી રહ્યો છે. જે રીતે વાતાવરણ છે વરસાદી વાતાવરણ છે ને બીજી તરફ ગરમીનું વાતાવરણ છે તેને કારણે ક્યાંક ને ક્યાંક શાકભાજી બગડતા હોય છે અને જેથી તમામ જે ચીજ વસ્તુઓ છે શાકભાજી છે તેમાં ચોક્કસ ભાવ વધારો આવ્યો છે અને તેને જ કારણે ગૃહિણીઓ છે તેનું બજેટ પણ ખોરવાયું છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે માર્કેટમાં પણ મંદી જોવા મળી રહી છે, વેપારીઓ છે તે સુમસાન બેસી રહ્યા છે, કોઈ પણ જાતની ગ્રાહકી છે તે પણ જોવા નથી મળી રહી અને ક્યાંક ને ક્યાંક જો વાત કરવામાં આવે તો જે ગ્રાહકી હોય છે તેમાં પણ લોકો જે ભાવ સાંભળી અને જે પોતાનું બજેટ પ્રમાણે જે પણ કિલોની વસ્તુ લેતા હોય છે તે કદાચ તેમાં કાપ મૂકીને 1/2 કિલો અથવા તો તેનાથી ઓછી વસ્તુ ખરીદતા હોય છે. આપણી સાથે એક વેપારી છે, તેમને પૂછીશું, ભાઈ આ ભાવ ઘટાડાનું કારણ શું, મુખ્ય કારણ શું ભાવ વધારાનું? એટલે જે વરસાદ પડ્યો છે અત્યારે એના કારણે 1/2 માલ જે છે બગડી જાય છે બરાબર, અને અત્યારે વધારે પૂરતો બધો બહારનો માલ આવે છે એના માટે થોડોક વધારો થયો છે માલમાં. તમને આની કેટલી અસર પડે છે? અમને તો ઘણી અસર પડે. પહેલાં એમ કે 2000 કે 3000માં માલ આવી જતો, અત્યારે 5-6000 રૂપિયા દેવા પડે માલના. મંદી લોકો ઘરાકી ઘટી છે કે? ઘરાકી અત્યારે ઘટી ગઈ છે ભાવ વધારાના હિસાબે. ભાવ વધારાના હિસાબે ઘરાકી ઘટી ચૂકી છે. હું દ્રશ્યો ચોક્કસ અન્ય જગ્યાના બતાવવા માંગીશ કે ફક્ત શાકભાજીઓ નહીં ફળફળાદીમાં પણ આજ પ્રમાણે ઘટાડો જોવા મળ્યો છે અને આ માર્કેટના દ્રશ્યો છે કે ખૂબ ઓછા જે શાકભાજી ખરીદવાવાળા લોકો છે તે આવે છે અને ક્યાંક ને ક્યાંક ખરીદતા હોય છે તો પણ લિમિટમાં શાકભાજી ખરીદી હવે થઈ ગઈ છે. એટલે જે રીતે વાત કરવામાં આવે તો મોંઘવારીનો માર છે તમામ લોકોને નડી રહ્યો છે. વેપારીઓ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો એમને એમ બેઠા છે કેમ કે ઘરાકી નથી અને ઘરાકી નથી તેને કારણે વેપારીઓને પણ મંદીનો માર છે તે સહન કરવો પડી રહ્યો છે. જે રીતે શાક માર્કેટ છે, શાક માર્કેટમાં ખૂબ જ ઓછા કસ્ટમરો આવી રહ્યા છે અને તેને કારણે ક્યાંક ને ક્યાંક વેપારીઓ ને પણ તકલીફ પડી રહી છે. તમે ભાઈ શાકભાજી ખરીદવા આવ્યા છો? હા. કેટલી શાક બધું મોંઘું થઈ ગયું છે? મોંઘું થઈ ગયું છે ને? હા, એટલે અત્યારે મોંઘું થઈ ગયું છે. તમારા બજેટ ઉપર ફેર પડે ને? હા, થોડોક ફેર પડે, ઘણો ફેર પડે, ફેર તો પડે. 30% મોંઘવારી થોડુંક આમ મોંઘું પડે અત્યારે ચોમાસાના હિસાબે. પેલા શાક આવતું એના કરતા કેટલું મોંઘું અંદાજે આમ થયું? કેટલા રૂપિયા જેવું થઈ ગયું? શું લીધું અત્યારે તમે? મેં ગલકા લીધા ને કારેલા લીધા. એટલે ભાઈ તો બાપા કેટલું મોંઘું થયું? મેં તો કીધું ભાવ પૂછ્યા નથી બાપાને. બાપા મોંઘવારીનો માર નડે છે ને? એ તો ફેર પડે. હા, મોંઘું તો પડે, મોંઘું પડે. તે ચોક્કસ જે થોડો ઘણો ફેર તો પડે છે અને ક્યાંક ને ક્યાંક. દાદા શું કહેશો, શાકભાજીના ભાવમાં અત્યારે છે કેટલી ઘરાકીમાં ફેર આવ્યો છે અને કેટલો આમ ભાવ? શાકભાજી શ્રાવણ મહિનો છે, શાકભાજી ઓછા આવે છે, ઘરાકી ઓછી છે, શાકભાજી મોંઘા છે અને ગ્રાહક ઓછા આવે છે. મોંઘવારીને કારણે માણસો પાસે માર પડ્યો, અત્યારે 10% માર પડ્યો, પહેલા કરતા 10% માર પડ્યો બકાલા. કારણ કે બકાલું આવતું નથી, બકાલાની બજાર 30-40 હતા ને એના 65 રૂપિયા થઈ ગયા, એવું મોંઘું થઈ ગયું. વરસાદ ઓછો છે, માલ નથી તો થાય જાય ને, માલની આવક જોઈ ને, આવક નથી માલની. વરસાદ ઓછો છે જે પ્રમાણે માલની આવક થવી જોઈએ તે પ્રમાણે માલની આવક નથી અને તેને જ કારણે ક્યાંક ને ક્યાંક વેપારીઓ અને જે ખરીદનાર છે બંનેને તકલીફ પડી રહી છે અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો મોંઘવારીનો માર સીધો જ મધ્યમ અને ગરીબ વર્ગના બજેટ ઉપર છે તે અસર કરી રહ્યો છે. જી જી બિલકુલ હરીન, શાકભાજી પણ મોંઘા થઈ ગયા છે, સાથે સાથે અન્ય જે જીવન જરૂરી વસ્તુ હોય છે સિંગતેલના ભાવમાં પણ એટલો જ વધારો નોંધાઈ રહ્યો છે. 1900 રૂપિયા અત્યારે હાલ ડબ્બો મળી રહ્યો છે. તહેવારો આવી રહ્યા છે, લોકોને ઘણી જ મોટી માત્રામાં આ મોંઘવારી અસર કરી રહી છે. ત્યારે શું લાગી રહ્યું છે આગામી સમયમાં, શું શાકભાજીના ભાવ ઘટવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા છે?
થી ચોક્કસ જે રીતે વાત કરવામાં આવે તો વરસાદ ઉપર આધારિત હોય છે, કેમ કે જે રીતે શાકભાજીના ભાવ છે તે વધી રહ્યા છે, સાથે સાથે સિંગતેલના ભાવ વધી રહ્યા છે, કેમ કે જે રીતે વરસાદ પડી રહ્યો છે, એક તરફ વરસાદ છે અને બીજી તરફ માલની આ જે શાકભાજીની આવક છે તે ઓછી હોય છે અને તેને જ કારણે ક્યાંક ને ક્યાંક ભાવ છે તેમાં ચોક્કસ વધારો જોવા મળતો હોય છે અને ભાવ વધારાને કારણે ગૃહિણીઓના મધ્યમ વર્ગના બજેટ ચોક્કસ ખોરવાતા હોય છે, કેમ કે જે રીતે પહેલાં જે કિલોએ શાક મળતું હતું કદાચ તે જ હવે જે 500 ગ્રામ મળી શકતું હોય છે, એટલે ક્યાંક ને ક્યાંક તમામ લોકોને તેની અસર તો પડતી હોય છે. હરીને દીપિકા પણ આપણી સાથે જોડાઈ ગયા છે, તેમની પાસેથી જાણીશું કે અમદાવાદમાં લોકો શું કહી રહ્યા છે. દીપિકા જણાવશો મોંઘવારીનો માર અમદાવાદીઓને કેટલો વાગી રહ્યો છે, શું કહી રહ્યા છે અમદાવાદીઓ? પ્રિયંકા, જે રીતે વડોદરાવાસીના હાલ છે, રાજકોટવાસીના હાલ છે, બરોબર એ જ રીતે અમદાવાદવાસીઓ પણ પરેશાન છે, કારણ કે શાકભાજીના ભાવ છે તે વધી ગયા છે. આમ તો 9-10 વાગતા માર્કેટમાં ઘરાગી જોવા મળે, પરંતુ માર્કેટ સાવ ખાલીખમ ભાસી રહ્યું છે, કારણ કે શાકભાજીના તોતિંગ ભાવ વધારો છે. કેટલા લોકોએ જે શાકભાજી છે તેનો સ્ટોક પણ કરી રાખ્યો છે ઘરમાં, છૂટક લોકો જે છે તે વસ્તુ ખરીદવા આવતા હોય છે. આવા જ એક ગૃહિણી મારી સાથે છે કે જેઓ પાલડી વિસ્તારમાં રહે છે. બેન, શું નામ છે તમારું? ઉર્મિલાબેન. અને અમે વસ્તારી છીએ, અમારે રોજે 1-1.5 કિલો શાક જોઈએ જ છે, પણ પછી ક્યારેક ઓછું લઈને બી ચલાવી લઈએ છીએ, એમાં કઈ પણ એડજસ્ટ કરી લઈએ છીએ, પણ શાક બને ત્યાં સુધી પછી ઓછું લઈએ છીએ, ક્યારેક કઠો લઈએ, દાળ લઈએ, એ રીતે અમે અમારો પતાવી દઈએ છીએ. અચ્છા બેન, આટલો ભાવ વધારો છે, સરકાર પાસેથી કોઈ અપેક્ષા છે કે સરકારે શું કરવું જોઈએ? ભાવમાં નિયંત્રણ તો કરવું જ જોઈએ, બધાને સારું પડે, ગરીબોને તો વધારે જ એમાં સારું પડે છે, મધ્યમ વર્ગનાને બી બહુ જ આમાં નુકસાન થાય છે, એ લોકો જે ખાવું હોય છે ખાઈ નથી શકતા, અને જે શાક લેવું હોય એ નથી લેવાની ઈચ્છા થતી, એમ કે અમુક શાક તો વધારે જ પડતા ભાવ હોય છે એના, જેવા કાકડી જેવા તો એમ કેમ થાય કે 30-40 રૂપિયે કિલો હોય, અત્યારે 80 રૂપિયે કિલો થઈ જાય, 60-70-80, એ રીતે ક્વોન્ટિટીમાં લઈએ તો અમને સસ્તું પડે, બાકી જે થોડુંક જ લેવાનું હોય તો એમાં તો કોઈ ફરક પડતો જ નથી. તો આ ભાવ રિટેલ માર્કેટના હોય તો આપ સમજી શકો તેમ છો કે હોલસેલ માર્કેટની અંદર શું પરિસ્થિતિ હશે પ્રિયંકા? અને જે પ્રકારે શાકભાજીના ભાવ વધારા છે, દરેક ગૃહિણીની આ જ વાત છે અને દરેક ગૃહિણીના મનમાં બસ એક જ સવાલ છે કે આખરે હવે ક્યારે શાકભાજીના ભાવ છે તે ઘટશે. જી બિલકુલ દીપિકા, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે. હરીન ફરીદ, આપનો પણ આભાર અમારી સાથે જોડાવા માટે અને આ તમામ જાણકારી માટે. તો મોંઘવારીનો માર અત્યારે હાલ પ્રજા ભોગવી રહી છે, આગામી સમયમાં હવે જોવાનું રહેશે કે ક્યારે ઘટે છે મોંઘવારી. આગળ પણ વાત કરીશું મોંઘવારીને લઈને, હાલ રોકાઈશું એક વિરામ માટે.